नमस्कार विद्यार्थी मित्रों, तमारा बधानु स्वागत छे बायोलॉजीना विषयमां। आजे आपणे बीजो एक टॉपिक भणीशुं जेनुं नाम छे रिबोसोम्स अने सूक्ष्मकाय रचनाओ। आ एमसीक्यू माटे प्रश्न छे पण खूब आईएमपी छे। रिबोसोम्स तो एक वात करी दो, रिबोसोम्स एक अंगिका छे पण केवी पटलविहीन अंगिका। આ રિબોસોમ્સ આદિકોષ કેન્દ્રીય કોષમાં પણ હોય અને સુકોષ કેન્દ્રીય કોષમાં પણ, ખબર પડી ગઈ। અને અહીંયા આપણે જે રિબોસોમ અત્યારે ભણવાનો છે એ શેનો ભણવાનો છે? આદિકોષનો ભણવાનો છે। શેનો ભણવાનો છે? આદિકોષનો। સુકોષ કેન્દ્રીય કોષનો રિબોસોમ આપણે પછી ભણવાનો છે। શરૂઆત કરીએ આદિકોષનો। આદિકોષ કેન્દ્રીય કોષનો રિબોસોમ 15-20 નેનોમીટરનો હોય છે। કેટલો હોય છે? 15-20 નેનોમીટરનો। નેનોમીટર એટલે 10⁻⁹। રિબોસોમ્સ બે પ્રકારના હોય, 50S અને 30S। હવે જો શું કીધું, આદિકોષ કેન્દ્રીય કોષનો રિબોસોમ 15-20 નેનોમીટરનો હોય અને રિબોસોમ્સ કેટલા પ્રકારના હોય? બે પ્રકારના, કાં 50S પ્રકારના હોય અને કાં 30S પ્રકારના। અને જ્યાં એસ છે એ શું છે? સેડિમેન્ટેશન કોએફિશિયન્ટ છે। શું છે? સેડિમેન્ટેશન કોએફિશિયન્ટ। હવે એસ એટલે સેડિમેન્ટેશન કોએફિશિયન્ટ એટલે અવસાદન એકમ છે। શું છે? અવસાદન એકમ। હવે તમે કહો સર અમારે અવસાદન એકમ વિશે જાણવું છે, તો હું તમને સિમ્પલ વાત કરું દો, અવસાદન એકમ કહેવાય કોને? તો સિમ્પલ, કોઈ એક પ્રવાહી ભરેલું છે, ચલો એક પાણીનું એક આખો ટાંકો ભરેલો છે, એ પાણીના ટાંકાની અંદર તમે એક નાના પેનનું એક ઢાંકણાને તમે ઉપરની સપાટીથી નીચે મૂકો અને 20 કિલો વજનવાળા પથ્થરને મૂકો, બંનેને એક સાથે તમે પાણીની એ ટાંકાની અંદર વહન કરાવો પાણીના ટાંકાની ઉપરની સપાટીથી, તો પેનનું ઢાંકણું નીચે વહેલા પહોંચશે કે 20 કિલોનો પથ્થર? ઓબ્વિયસલી તમે જાણો છો કે 20 કિલોનો પથ્થર છે એ પાણીમાં ઝડપથી નીચે પહોંચી જશે, કારણ કે એના વજનને કારણે। તો જે 20 કિલોનો પથ્થર જે સૌથી પહેલાં નીચે જે પહોંચો, બરાબર, એ જે સમય લાગ્યો એને એને શું કહેવાય? એને અવસાદન એકમ। આઈડિયા આવી ગયો? અલગ અલગ માધ્યમમાં દરેકનો અવસાદન એકમ અલગ અલગ હોય। 20 કિલોનો પથ્થર છે એ 3 સેકન્ડમાં નીચે આવ્યો અને પાણી ભરેલા ટાંકામાં જે ઓલો પેનનું એક ઢાંકણું તમે જે નીચે નાખો છો એને લગભગ 30-35 સેકન્ડ થયું। તો આ બંને શું થયા? એના અવસાદન એકમ। દરેકના કદ અને વજન, દરેકના કદ અને વજનને આધારે શું હોય? અલગ અલગ માધ્યમમાં અલગ અલગ અવસાદન એકમ હોય। આઈડિયા આવી ગયો તમને? ગોટ ઇટ? બહુ જરૂરી નથી પણ એ ખબર પડવા માટે। જ્યારે આ બંને રિબોસોમ ભેગા થાય ત્યારે 70S રિબોસોમ બને। શું બને? ત્યારે શું બને? 70S રિબોસોમ બને। તો પહેલાં આપણે અહીંયા એવી વાત કરી કે રિબોસોમ કેટલા? બે પ્રકારના હોય, 50S અને 30S। જ્યારે આ બંને ભેગા મળે, બરાબર, ત્યારે શું બને છે? 70S બને છે। શું બને? 70S। હકીકતમાં 50 અને 30 ભેગા થઈને 80 બનવા જોઈએ, તો 70 કેમ બને? તો કે જોડાણ જે થાય, બરાબર, એ જોડાણ એટલું બધું બાઇન્ડિંગ થાય કે 10 એસ હોય છે એ શું થાય? બંનેના જોડાણમાં વપરાય છે। એ જે જોડાણ થાય છે કેવું થાય છે? મજબૂત જોડાણ થાય છે। અહીંયા એક આકૃતિ આપી છે, જરા જુઓ। અહીંયા એક એમઆરએનએ છે, એની જ્યારે સાથે ઘણા બધા આર એટલે કે રિબોસોમ જોડાયેલા છે। હવે એમઆરએનએ એટલે, તો જેમ તમારા શરીરની અંદર ડીએનએ અને આરએનએ બંને હોય એમ આરએનએના ઘણા બધા પ્રકાર હોય। આરએનએ પણ એક આનુવંશિક દ્રવ્ય છે। આનુવંશિક દ્રવ્ય વાયરસમાં બેક્ટેરિયામાં આરએનએ વધારે હોય, એ આનુવંશિક દ્રવ્ય છે। આપણામાં ડીએનએ આનુવંશિક દ્રવ્ય હોય। ડીએનએ અને આરએનએ બંને આપણા શરીરમાં હોય, જ્યારે બેક્ટેરિયામાં મોટા ભાગે શું હોય છે? આરએનએ જોવા મળે, વાયરસમાં પણ શું હોય? આરએનએ જોવા મળે। અત્યારે જે કોરોના જે વાયરસ છે ને એમાં પણ કયું છે? જનીન દ્રવ્ય આરએનએ છે। તો આ જે આરએનએ છે એ ઘણા બધા પ્રકારના હોય, એમઆરએનએ હોય, ટીઆરએનએ હોય અને આરઆરએનએ હોય। એની અંદર એવું કીધું છે કે જ્યારે કોઈ એક એમઆરએનએ સાથે ઘણા બધા રિબોસોમ જોડાય એને શું બનાવે? પોલીઝોમ્સ બનાવે।
કોઈ એક એમઆરએનએ હોય એની સાથે ઘણા બધા આરઆરએનએ જોડાય અને શું બનાવે? પોલીઝોમ્સ. શું બનાવે છે? પોલીઝોમ્સ. પોલીઝોમ્સ એટલે બરો, પોલી એટલે ઘણા બધા, ઝોમ્સ એટલે રિબોઝો. તો કોઈ એક એમઆરએનએ સાથે એક કરતાં વધુ રિબોઝોમ જોડાય અને શું બનાવે? પોલીઝોમ્સ. તમને આઈડિયા આવી ગયો? બરાબર ખબર પડી ગઈ કે ભાઈ એમઆરએનએ સાથે એક કરતાં વધુ રિબોઝોમ જોડાય અને કહેવાય પોલીઝોમ. પોલી એટલે ઘણા બધા, ઘણા બધા રિબોઝોમ એમઆરએનએ સાથે જોડાય અને શું બનાવે? પોલીઝોમ્સ. એની અંદર વાત કરવાની છે સૂક્ષ્મકાય રચનાઓની. તો કે આદિકોષ કેન્દ્રીય કોષમાં બીજી કઈ કઈ રચના હોય? આદિકોષ કેન્દ્રીય કોષ છે તો એમાં કંઈ કણાભસૂત્ર, ગોલગીકા આવું બધું કાંઈ હોતું નથી. બરાબર તમે જાણો જ છો, આપણે પ્રસ્તાવનાની અંદર ભણીએ કે આદિકોષમાં કોઈ પટલમય અંગિકાઓ હોય નહીં, એટલા માટે તો એ આદિકોષ કેન્દ્રીય કોષ કહેવાય. એમાં કોષ કેન્દ્ર પટલ પણ ના હોય. તો આદિકોષમાં બીજું હોય શું? તો કે આદિકોષમાં પટલ વિહીન ઘણી બધી સૂક્ષ્મકાય રચનાઓ જોવા મળે. કેટલી બધી? ઘણી બધી પટલ વિહીન સૂક્ષ્મકાય રચનાઓ, જેનું નામ છે ફોસ્ફેટ કણિકા, સિયાનોફાઇસિન કણિકા અને ગ્લાયકોજન કણિકા. યાદ રાખજો ફરીવાર, ફોસ્ફેટ કણિકા, સિયાનોફાઇસિન કણિકા, ગ્લાયકોજન કણિકા, આ ત્રણેય શું છે? આ ત્રણેય મોસ્ટ આઈએમપી આ એમસીક્યુમાં પૂછાઈ શકે કે આદિકોષમાં કઈ પટલવિહીન સૂક્ષ્મકાય રચનાઓ જોવા મળે. તો એક તો છે ફોસ્ફેટ કણિકા, બીજી સિયાનોફાઇસિન કણિકા અને ત્રીજી છે ગ્લાયકોજન કણિકા. અહીંયા હરિતદ્રવ્ય ભૂલથી લખાણું છે, જરૂરી નથી. નીલહરિત લીલ, સાયનોબેક્ટેરિયા, જાંબલી પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા, આ બધામાં વાયુ રસયુક્ત રસધાનીઓ જોવા મળે. જો આ નીલહરિત લીલ સાયનોબેક્ટેરિયા એટલે બેક્ટેરિયાનો એક પ્રકાર છે, બરોબર, જે જાંબલી પ્રકાશમાં સંશ્લેષણ કરતા હોય. અમુક બેક્ટેરિયા છે ને, તમે માનશો નહીં પણ અમુક બેક્ટેરિયા જેમ વનસ્પતિ, અમુક પ્રકાશ વનસ્પતિ છે પ્રકાશમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે, એમ જે આ સાયનો જે બેક્ટેરિયા છે ને, સાયનોબેક્ટેરિયા, એ શું કરે? જાંબલી પ્રકાશની અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે. તો શું કીધું? નીલહરિત લીલ અને સાયનોબેક્ટેરિયા, બરોબર, આ બંનેમાં વાયુ રસયુક્ત રસધાની જોવા મળે. શું જોવા મળે? વાયુ રસયુક્ત, એટલે એમાં શું છે? રસધાની જોવા મળે. પણ કેવી હોય? વાયુ રસયુક્ત. હકીકતમાં આ આદિકોષ છે તેમાં રસધાની જોવા મળવી જોઈએ નહીં, પણ આ શું છે? અપવાદના રૂપમાં છે કે આમાં રસધાની જોવા મળે. તો નીલહરિત નીલ અને સાયનોબેક્ટેરિયા બંને કેવા છે? આદિકોષ કેન્દ્રીય કોષ છે અને એ બંનેમાં વાયુ રસયુક્ત રસધાની જોવા મળે. જોવા મળવી જોઈએ નહીં, છતાં પણ જોવા મળે. બરોબર, કેમ રસધાની જોવા ન મળવી જોઈએ? કારણ કે આ બંને શું છે? નીલહરિત નીલ અને સાયનોબેક્ટેરિયા એ બંને શું છે? આદિકોષ કેન્દ્રીય કોષ. અને આ સાયનોબેક્ટેરિયા શું કરે? જાંબલી પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા, એટલે જાંબલી પ્રકાશમાં શું કરે? પોતે પોતાનું જાતે પ્રકાશ સંશ્લેષણ કરીને જીવી શકે. અત્યાર સુધી તમે એવું સાંભળ્યું હતું કે વનસ્પતિ જ પ્રકાશ સંશ્લેષણ કરી શકે, પણ નહીં, આ બેક્ટેરિયા જે આદિ બેક્ટેરિયા જે સાયનોબેક્ટેરિયા છે એ વનસ્પતિ પહેલા પણ પ્રકાશ સંશ્લેષણ કરતા હતા, એવું જો દર્શાવે છે. ગોટ ઇટ? નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું સ્વાગત છે તક્ષશિલા વિદ્યાલયમાં. તો આપણે હવે જે ટોપિક ભણવાનું છે એનું નામ છે કોષીય આવરણ અને તેના રૂપાંતરણો. તો તમને પ્રશ્ન થાય કોષીય આવરણ કોના? તો આ કોષીય આવરણ એટલે આદિકોષ કેન્દ્રીય કોષના. જે આદિકોષ કેન્દ્રીય કોષ હોય એની આજુબાજુ કેટલા પ્રકારના કોષીય આવરણ હોય અને એની અંદર કયા કયા રૂપાંતરણો જોવા મળે એ આપણે ભણવાનું છે. આદિકોષ કેન્દ્રીય કોષની ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં કરી. હવે આપણે આદિકોષ કેન્દ્રીય કોષમાં જે કોષીય આવરણ અને તેના જે રૂપાંતરણો છે એની ચર્ચા કરવાની. તો આદિકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવોમાં ત્રણ કોષીય આવરણ જોવા મળે છે. જે કોઈ પણ આદિકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવો હોય એમાં ત્રણ પ્રકારના કોષીય આવરણ જોવા મળે. તો તમને થાય આ આદિકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવો કયા? તો બેક્ટેરિયા, માઇકોપ્લાઝમા, પીપીએલઓ, આ બધા શું છે? આદિકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવો. તો આ બધા સજીવોમાં ત્રણ કોષીય આવરણ હોય, એક તો ગ્લાયકોકેલિક્સ, બીજું કોષ દિવાલ અને ત્રીજું કોષ રસપટલ. અત્યાર સુધી આપણે જે કોઈ પણ વનસ્પતિ અને પ્રાણી કોષ વિશે જાણીએ છીએ તો વનસ્પતિ કોષમાં કોષ દિવાલ અને કોષ રસપટલ હોય, પ્રાણી કોષમાં માત્ર કોષ રસપટલ હોય. જ્યારે આ બેક્ટેરિયા હોય, માઇકોપ્લાઝમા હોય અને જે પીપીએલઓ હોય એમાં ત્રણ આવરણ હોય. કેટલા આવરણ હોય? ત્રણ આવરણ.
ગ્લાયકોકેલિક્સ, કોષ દિવાલ અને કોષ રસપટલ. બીજું, કોષીય આવરણની વિશિષ્ટતા અને ગ્રામ અભિરંજક દ્વારા બે પ્રકારના બેક્ટેરિયા જોવા મળે. શું કીધું? કોષીય આવરણની જે વિશિષ્ટતા હોય, આ ત્રણ પ્રકારના જે કોષીય આવરણ છે એની વિશિષ્ટતા અને ગ્રામ અભિરંજક દ્વારા બે પ્રકારના બેક્ટેરિયા જોવા મળે. તો આદિકોષ કેન્દ્રીય કોષના આધારે બે પ્રકારના બેક્ટેરિયા હોય, એક તો હોય ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ. શું કીધું? કોષીય આવરણની વિશિષ્ટતા, એટલે જે કોષીય આવરણનું જે સ્તર છે એના આધારે, અને ગ્રામ અભિરંજક, ગ્રામ અભિરંજક એટલે એક વૈજ્ઞાનિકનું નામ છે, એના આધારે બે પ્રકારના બેક્ટેરિયા જોવા મળે, તો ગ્રામ પોઝિટિવ અને બીજું ગ્રામ નેગેટિવ. તો ગ્રામ પોઝિટિવ કોને કહેવાય? તો જે ગ્રામ અભિરંજક દ્વારા બેક્ટેરિયા અભિરંજિત થાય તેને ગ્રામ પોઝિટિવ કહેવાય. તો ગ્રામ નામના વૈજ્ઞાનિકે એક સોલ્યુશન બનાવ્યું હતું, એક અભિરંજક બનાવ્યું. એ અભિરંજકને તમે જો બેક્ટેરિયા ઉપર નાખો તો એ બેક્ટેરિયા અભિરંજક થાય, એટલે કે બેક્ટેરિયા હોય એનો શું થાય? કલર આવે, બેક્ટેરિયા કલર બતાવે, તો એને શું કહેવાય? ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા. અને જે ગ્રામ અભિરંજક દ્વારા બેક્ટેરિયા શું થાય? અભિરંજક ન થાય તેને કહેવાય ગ્રામ નેગેટિવ. મતલબ જે ગ્રામ નામનો વૈજ્ઞાનિક છે એણે જે ગ્રામ અભિરંજક બનાવ્યું છે એને બેક્ટેરિયા ઉપર છાંટવામાં આવે તો બેક્ટેરિયા કોઈ પણ પ્રકારનો કલર ન આપે, તો એને શું કહેવાય? ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. તમને ઘણીવાર કોઈ કફ થઈ જાય, ગળામાં ઇન્ફેક્શન થાય કે બોડીની અંદર કોઈ ઇન્ફેક્શન થાય, તો એના માટે મોટાભાગે ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ પ્રકારના બેક્ટેરિયા જવાબદાર હોય. જ્યારે તમારા રિપોર્ટ કરવામાં આવે તો અંદર લખ્યું હોય છે ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ, એનો રિપોર્ટ અલગથી કરવામાં આવે છે, બરાબર? એ તમારા રિપોર્ટ કાર્ડમાં હોય જ છે, મોટાભાગે ચેક કરી લઈએ. તો ફરી વાર એકવાર જોઈ લઈએ. આદિકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવો હોય એમાં ત્રણ કોષીય આવરણ જોવા મળે, ગ્લાયકોકેલિક્સ, કોષ દિવાલ અને કોષ રસપટલ. અને કોષીય આવરણની વિશિષ્ટતા અને ગ્રામ અભિરંજક દ્વારા બે પ્રકારના બેક્ટેરિયા, ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ. તો ગ્રામ પોઝિટિવ કોને કહેવાય? તો કે જે ગ્રામ અભિરંજક જે વૈજ્ઞાનિકે બનાવ્યું એને તમે કોઈ બેક્ટેરિયા ઉપર છાંટો અને જો કલર આપે એટલે કે અભિરંજિત થાય એને ગ્રામ પોઝિટિવ, અને જો અભિરંજિત ન થાય એને શું કહેવાય? ગ્રામ નેગેટિવ. હવે કેટલાક બેક્ટેરિયામાં ગ્લાયકોકેલિક્સ એ પાતળું શિથિલ આવરણ સ્વરૂપે હોય તેને શ્લેષ્મી સ્તર કહે. શું કીધું? કેટલાક બેક્ટેરિયામાં ગ્લાયકોકેલિક્સ એ પાતળું શિથિલ આવરણ સ્વરૂપે હોય જેને શ્લેષ્મી સ્તર કહે છે. કેટલાક બેક્ટેરિયામાં ગ્લાયકોકેલિક્સ જો સૌથી ઉપરનું જે સ્તર છે, બરાબર, એ કેવું હોય? પાતળું અને શિથિલ આવરણ હોય, માટે એને શ્લેષ્મી સ્તર કહેવાય. કેટલાક બેક્ટેરિયામાં ગ્લાયકોકેલિક્સ સ્તર હોય જાડું અને કેવું હોય? મજબૂત હોય, બરાબર, જાડું અને મજબૂત હોય છે, જેને પ્રાવર અથવા કેપ્સ્યુલ કહે. શું કહે છે? પ્રાવર અથવા કેપ્સ્યુલ. તો શું કીધું? કેટલાક બેક્ટેરિયામાં જે ગ્લાયકોકેલિક્સનું જે સ્તર હોય, બરાબર, આ જે ગ્લાયકોકેલિક્સનું જે સ્તર હોય એ શું હોય છે? કેવું હોય? પાતળું અને શિથિલ આવરણ હોય, માટે એને શ્લેષ્મી સ્તર કહેવાય. કેટલાક બેક્ટેરિયામાં સ્તર જાડું અને શું હોય? મજબૂત હોય, માટે એને પ્રાવર કહેવાય અથવા કેપ્સ્યુલ કહેવાય. એનું કામ શું હતું? કે વાયરસ, ફૂગ અને અન્ય બેક્ટેરિયા સામે રક્ષણ આપે. શું કરે? વાયરસ, ફૂગ અને અન્ય બેક્ટેરિયા સામે શું કરે? બેક્ટેરિયાને રક્ષણ આપે. તો જે આ આકૃતિ છે એ આદિકોષ કેન્દ્રીય કોષની છે. આદિકોષ કેન્દ્રીય કોષ છે એમાં ત્રણ પ્રકારના સ્તર હોય, બરાબર. એક તો કયું હોય છે? કેપ્સ્યુલ. કેપ્સ્યુલ એટલે ગ્લાયકોકેલિક્સનો એક પ્રકાર છે, બરાબર. ગ્લાયકોકેલિક્સ જો પાતળું હોય, બરાબર, તો એ શ્લેષ્મી સ્તર હોય, અને જાડું હોય તો કેપ્સ્યુલ હોય. તો આ કેપ્સ્યુલને શું કીધું એ લોકોએ? બરાબર, ગ્લાયકોકેલિક્સ એટલે કેપ્સ્યુલ, બરાબર, જાડું સ્તર છે એટલા માટે. બીજી કોષ દિવાલ અને ત્રીજું કોષ રસસ્તર, આવી રીતે ત્રણ સ્તર આ બનાવ્યા છે. અને આ આદિકોષ કેન્દ્રીય કોષ બેક્ટેરિયા છે. ખબર પડી ગઈ તમને બધાને? ગોટ ઈટ? આગળ વાત કરીએ. કોષ દિવાલે બેક્ટેરિયાને આકાર અને પોત આપે છે, સાથે બીજું શું આપે? રક્ષણ આપે. કોષ દિવાલે શું કરે? બેક્ટેરિયાને આકારે આપે અને પોત સાથે શું આપે? બીજું રક્ષણ આપે, બરાબર. અને કોષરસ પટલનું કાર્ય શું છે? દ્રવ્યોના અણુઓનું વહન. તમે બધા જાણો છો કોષ દિવાલ શું કરે? બેક્ટેરિયાને આકાર અને પોત આપે, બીજું રક્ષણ આપે. જ્યારે કોષરસ પટલનું કાર્ય શું છે? દ્રવ્યોના અણુઓનું વહન. અને દ્રવ્યોના આરપાર વહનમાં કોણ કરે? મદદ કરે. કોણ કરે? કોષરસ પટલ. બીજું, આ જે કોષરસ પટલ છે ને એ અર્ધ પ્રવેશીલ પ્રકૃતિ ધરાવે. શું ધરાવે? અર્ધ પ્રવેશીલ પ્રકૃતિ ધરાવે, બરાબર. અર્ધ પ્રવેશીલ પ્રકૃતિ એટલે પાણીનું વહન અથવા દ્રવ્યોનું વહન કરાવે. ગોટ ઇટ? કોષરસ પટલનું કામ શું છે? એક તો દ્રવ્યોના અણુનું વહન કરવાનું, દ્રવ્યોના આરપાર વહનમાં મદદ કરે, અને બીજું અર્ધ પ્રવેશીલ પ્રકૃતિ ધરાવે.
અર્ધ પ્રવેશશીલ પ્રકૃતિ એટલે એ બહુ સમજવા જેવી છે, પણ એ તમારે ચેપ્ટર બરાબર ચેપ્ટર નંબર 11માં ભણવાની આવશે, બહુ ડિટેલમાં આવશે. બરાબર, મતલબ અમુક દ્રવ્યોને વહન કરવા દે, અર્ધ પ્રવેશશીલ મતલબ અમુક દ્રવ્યોને વહન કરવા દે અને અમુક દ્રવ્યોને વહન કરવા દે નહીં. બીજું, જે બહારના પર્યાવરણ સાથે પણ સંપર્ક જાળવે. તો અહીંયા શું કીધું, બહારના પર્યાવરણ સાથે પણ સંપર્ક જાળવે. તો પહેલાં કોષરસપટલનું કાર્ય શું છે, તો કે દ્રવ્યોના અણુઓનું વહન કરવાનું, દ્રવ્યોના આરપાર વહનમાં મદદ કરે, અર્ધ પ્રવેશશીલ પ્રકૃતિ ધરાવે અને બહારના પર્યાવરણ સાથે સંપર્ક જાળવે. તો આ થિયરીમાં આપણે ત્રણ વસ્તુ અત્યારે ભણ્યા છે. ગ્લાયકોકેલેક્સની વાત કરી, બરાબર. ગ્લાયકોકેલેક્સ જે સૌથી બહારનું છે એ શ્લેષ્મી સ્તર હોય અથવા પ્રાવર અથવા કેપ્સ્યુલ સ્વરૂપે જાડું હોય. કોષ દિવાલની વાત કરી, આકાર અને પોતા આવે. અહીંયા કોષરસપટલમાં ત્રણ ચાર કાર્ય કીધા છે, દ્રવ્યોના અણુનું વહન, આરપાર વહન, અર્ધ પ્રવેશશીલ પ્રકૃતિ અને બહારના પર્યાવરણ સાથે સંપર્ક. હવે બીજી વાત કરીએ, હવે કોષરસપટલ ભણવાનું છે. કોષરસપટલમાં વિશિષ્ટ રચના મેસોજોમ જોવા મળે. શું જોવા મળે છે? કોષરસપટલમાં વિશિષ્ટ રચના શું જોવા મળે છે? મેસોજોમ જોવા મળે છે, જે કોષરસપટલના વિસ્તૃતિકરણથી બને. શેનાથી બને? કોષરસપટલના શું બને? વિસ્તૃતિકરણથી. કોષરસપટલમાં બીજી વિશિષ્ટ રચના જોવા મળે છે, એને શું કહે છે? મેસોજોમ જોવા મળે છે, જે કોષરસપટલના વિસ્તૃતિકરણથી નિર્માણ પામે છે. અહીંયા આપણે મેસોજોમની વાત કરીએ. મેસોજોમ એટલે જે આદિકોષ કેન્દ્રીય કોષ છે, સજીવો હોય, બેક્ટેરિયા હોય, એની અંદર શું થાય? એક રચના નીકળે. એનું જે કોષરસપટલ હોય, એ કોષરસપટલમાંથી શું એક રચના બને? મેસોજોમ્સ. આ મેસોજોમ શું છે? પુટિકા, પટલિકા અથવા નલિકાઓ સ્વરૂપે હોય. પુટિકા એટલે ગોળ, પટલિકા એટલે વાટકા જેવી રચના, આ નલિકાઓ એટલે એક પાઇપ જેવી. આ ત્રણ રચનાઓ જેવી હોય છે. કોષરસપટલમાં જે વિશિષ્ટ રચના મેસોજોમ હોય, એ મેસોજોમ રચના શું થાય? કોષરસપટલના વિસ્તૃતિકરણથી બને. જ્યારે કોષરસપટલનું વિસ્તૃતિકરણ થતું હોય તો એમાંથી શું હોય? મેસોજોમ બને. અને મેસોજોમ એ શું હોય? પુટિકા સ્વરૂપે હોય, પટલિકા સ્વરૂપે અથવા નલિકાઓ સ્વરૂપે જોવા મળે છે. જેનું કાર્ય ડીએનએના સ્વયંજનન, બાળકોષનું નિર્માણ, શ્વસનની પ્રક્રિયા, સ્ત્રાવી પ્રક્રિયા, બરાબર, કોષ દિવાલનું બરાબર સ્ત્રાવી પ્રક્રિયા અને બીજું કોષ દિવાલ, જે કોષ દિવાલ છે એની અંદર પ્રક્રિયા, કોષરસપટલની સપાટીનો વિસ્તાર, ઉત્સેચકીય પ્રક્રિયા, બધું જ કોણ વધારે છે? આજે મેસોજોમ હોય. તો મેસોજોમનું કાર્ય શું છે? ડીએનએનું સ્વયંજનન, બાળકોષનું નિર્માણ, શ્વસનની પ્રક્રિયા, સ્ત્રાવી પ્રક્રિયા, કોષ દિવાલની પ્રક્રિયા, એવું લખ્યું છે અહીંયા, છોકરીથી લખતા નથી આવડું. કોષરસપટલની સપાટીનો વિસ્તાર અને ઉત્સેચકીય, આ બધી જ પ્રક્રિયા કોણ કરે છે? મેસોજોમ કરે છે. શું કરે છે? મેસોજોમ કરે છે.